નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને આ એકમ કસોટીમાં સમાવિષ્ટ એકમો છે 8 થી 11, અને આ તમારી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. પ્રશ્ન 1. નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નના ઉત્તર લખો. તો અહીં આપણે ટોટલ 10 પ્રશ્ન આપેલા છે. 10માંથી કોઈ પણ બે તફાવત તમારે લખવાના છે. તો પેલો પ્રશ્ન જોઈએ, સંગીત અને ઘોંઘાટ. તો તફાવત લખીએ તો કે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે, જ્યારે ઘોંઘાટ અસુખદ ધ્વનિ છે. તેમાંથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી અને તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. તે સ્વાસ્થ્ય માટે સારું છે. તો ઘોંઘાટમાં તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે. તો કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. બીજો તફાવત, સંપર્ક બળ અને બિનસંપર્ક બળ. તો જ્યારે પદાર્થ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળોને સંપર્ક બળો કહે છે. બે પદાર્થ વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળો અસંપર્ક બળો કહેવાય. ઉદાહરણ જોઈએ તો સ્નાયુ બળ અને ઘર્ષણ બળ, બિનસંપર્કમાં સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ત્યારબાદ જોઈએ ત્રીજો તફાવત, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. તેમાં આપણે જોઈએ કે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે, અને જે ધ્વનિ આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી. આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ચોથું, વિદ્યુતના સુવાહક અને મંદવાહક. તો જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે. જે પદાર્થમાંથી વિદ્યુત વહન પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદવાહક કહે છે. ઉદાહરણ તરીકે કોપર અને એલ્યુમિનિયમ, જ્યારે અહીં ઉદાહરણ તરીકે લાકડું અને રબર. પાંચમો પ્રશ્ન, સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ. તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. બીજો મુદ્દો જોઈએ તો તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે. જ્યારે સરકતું ઘર્ષણ, તો તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે. લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. 7. બળ અને દબાણ. પદાર્થ પર જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. બળના મુખ્યત્વે બે પ્રકાર છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ. દબાણના મુખ્યત્વે બે પ્રકાર છે, વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ. સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. પદાર્થો કે વસ્તુઓ પર પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહેવામાં આવે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે આ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો પર લાગે છે. તરલ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. તરલ ઘર્ષણ એ તરલ જેમ કે પાણી હવામાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ બળ છે. લોટણ ઘર્ષણ એ બે સપાટીઓ વચ્ચે ગતિ કરતી વસ્તુઓ પર લાગતું બળ છે. તે તરલ પ્રવાહને અવરોધવા માટે વસ્તુ દ્વારા કરવામાં આવતા કાર્યને કારણે થાય છે. તો તે બે સપાટીઓના સંપર્કમાં રહેલા અણુઓ વચ્ચેના આકર્ષણ બળને કારણે થાય છે. 10મું, કંપ વિસ્તાર અને આવૃત્તિ. કંપ વિસ્તાર એ તરંગના મધ્ય બિંદુ અને તેના શિખર અથવા તળિયા વચ્ચેનું લંબ અંતર છે. આવૃત્તિ એ એકમ સમયમાં તરંગના કંપનોની સંખ્યા છે. તે તરંગની તીવ્રતા નક્કી કરે છે. તે તરંગની ઝડપ નક્કી કરે છે. તો ત્રીજો મુદ્દો જોઈએ, કંપ વિસ્તાર જેટલો વધારે તરંગ એટલો જ મજબૂત, અને આવૃત્તિ જેટલી વધારે તરંગ એટલી જ ઝડપી. હવે જોઈએ પ્રશ્ન બ, ખરા છે કે ખોટા. તો પદાર્થની ગતિ અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, ખોટું, કારણ કે એના ફેરફારનું કારણ માત્ર બળ છે, ઘર્ષણ બળ નહીં. વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, ખરું. ઘર્ષણને લીધે વાહન રસ્તા પર ચાલી શકે છે, ખરું. રસ્તાની બંને બાજુ લગાડેલા વૃક્ષો, ખરું.
ઘંટડી એ સંગીતનું સાધન છે ખરું, લીંબુનો રસ વિદ્યુતનું સુવાહક ખરું, નિસંદિત પાણી વિદ્યુતનું અવાહક છે ખરું, ઘર્ષણનો એસા એકમ ન્યૂટન છે ખરું, ઊંજણીનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે ખોટું, અને બળનો એસા એકમ ન્યૂટન છે ખરું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે તમને પ્રશ્ન 2, પ્રશ્ન 3, 4 અને 5 આપેલા છે, હવે જોઈએ બધા જ પ્રશ્નોના આન્સર. પ્રશ્ન 2 જોઈએ, એમાં પહેલો પ્રશ્ન છે, પ્રવાહી સામાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો એ માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં જુદી જુદી ઊંડાઈએ ત્રણ એક સરખા વ્યાસવાળા નાની સમસિતિત ટ્યુબિયો એ બી સી લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબો ને બુચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બુચને એક સાથે દૂર કરવામાં આવે છે. ટ્યુબ એ માંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે અને તેનાથી દૂર બી ટ્યુબમાંનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર સી ટ્યુબમાંથી બહાર પાણી પડે છે. એ ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી, જ્યારે સી ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી એ પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે સી પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયે દૂર પડે છે. બરાબર, આ રીતે પ્રવૃત્તિ છે. આ ઉપલોક અવલોકનને આધારે આપણે કહી શકીએ કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ, અને આ આકૃતિ છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, બે ચુંબક વચ્ચે લાગતું બળ બિન સંપર્ક બળ છે, તે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો ગજિયા ચુંબકોની એક જોડ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને ત્રણ નળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર પર મૂકો. બરાબર, આ રીતે પદ્ધતિ છે તમારે વાંચવાની છે. તમે પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકો છો. આ એનું અવલોકન છે અને આ છે તેની આકૃતિ. અવલોકન અને નિર્ણય તમે વાંચી શકો છો. ધ્વનિ પ્રસારણ માટે માધ્યમની જરૂર પડે છે, તે માટે કઈ પ્રવૃત્તિ કરશો? તો ધાતુના એક કાચ એક ગ્લાસ લો, ખાતરી કરો કે તે કોરો હોય અને તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનો કરો અને રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો અને તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવાનું કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા રિંગ સાંભળો. જેમ તમે હવા ચૂસશો તેમ અવાજ દુર્બળ થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે? બરાબર, આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે. પછી એનું અવલોકન અને નિર્ણય કે ધ્વનિના પ્રસારણ માટે માધ્યમની જરૂર છે. ત્યારબાદ પ્રશ્ન 4, કોઈ પણ પદાર્થ પર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો પદાર્થની ગતિમાં ફેરફાર કોઈ પદાર્થ પર બળ લાગે છે કે નહીં તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે. પદાર્થની ગતિમાં ફેરફાર, જો પદાર્થ સ્થિર હોય અને ગતિ કરવા લાગે તો તેના પર બળ લાગ્યું છે. જો પદાર્થ ગતિમાં હોય અને તેની ગતિની દિશા અથવા ઝડપમાં ફેરફાર થાય તો તેના પર બળ લાગ્યું છે એમ કહી શકાય. પછી પદાર્થ પર વિકૃતિ, જો પદાર્થનો આકાર બદલાય તો તેના પર બળ લાગ્યું છે એમ કહી શકાય. 5મો પ્રશ્ન, ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર હોય છે, કેવી રીતે નક્કી કરી શકાય? પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. બધા જ પ્રશ્ન વાંચશો તો વિડીયો ઘણો લેન્ધી બની જશે. બરાબર, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પ્રશ્ન 6, કારણો આપો. પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળમાં ઘસી કાગળના ટુકડાની નજીક લઈ જતા આકર્ષિત થાય છે. તો પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળમાં ઘસવાથી તેના પર સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે અને આ કાસ્કાને કાગળના નાના ટુકડા નજીક લઈ જતા તે વીજ તરફ આકર્ષિત થાય છે. ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. તો ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસારવા માટે માધ્યમના કણની કંપનની જરૂર પડે છે. પૃથ્વી પર બોલતા વખતે ધ્વનિ પ્રસાર માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણોથી સુધી પહોંચી શકશે નહીં. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે. તો રબર એ વિદ્યુતનું અવાહક છે. તેથી જો કદાચ ક્યાંય વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના વનેલા સ્લીપર પહેરે છે.
કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તો કેરમ બોર્ડ અને કેરમની કુકરી વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમારા મિત્ર સાથે કેરમની રમત રમીએ ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ. ઘર્ષણ બળ ઘટવાથી કુકરીઓ સરળતાથી સરકી શકે છે. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે તો પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે, પરિણામે ખંભા પર દબાણ ઘટી જાય છે. તેથી ખંભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે. ચામાચીડિયું અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. તો ચામાચીડિયા વચ્ચે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાય ને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણી પોતાનો રસ્તો શોધી શકે છે. 8. ક્રિકેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાડવામાં આવે છે તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. સુટકેસ અને બીજા ભારે સામાનને ખસેડવા પૈડા લગાડેલા હોય છે તો સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવાથી સરળ હોય છે. આ કારણે સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાવવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. ગામમાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાં ઘડામાં પાણી લાવે ત્યારે તેઓ માથા પર ઈંડોણીનો ઉપયોગ કરે છે. તો સ્ત્રીઓ પોતાના માથા પર ઈંડોણી રાખીને પોતાના માથા સાથેના ભુજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઊંચકી શકે છે. પ્રશ્ન 4. તમે રોજિંદા જીવનમાં કઈ કઈ જગ્યાએ બળનો ઉપયોગ કરો છો? તો એની યાદી બનાવવાની છે, બરોબર? આ રીતે તમે કોઈ પણ કાર્ય લખી શકો કે જેમાં તમે બળનો ઉપયોગ કરતા હોય. બીજો પ્રશ્ન, ઘર્ષણ બળ ઘટાડવાના ઉપાયો. તો કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક અબ્રખનો પાવડર છાંટવામાં આવે, બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ અને મોટર રિપેર કરનારા કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોને પર ગ્રીસ લગાવે છે અને કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અને અમુક મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાનો સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બૂટ ચપ્પલની ખરીદી. તો બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટી ના તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ, કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. ત્યારબાદ અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું, કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેમાંથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે. કબડ્ડી રમતના રમત દરમિયાન ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે, કારણ કે માટી લગાવવાથી હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે. તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના પગલાં. તો વાહનોના હોર્નનો ઉપયોગ ઓછો કરવો, ટીવી ધીમા અવાજે ચલાવવું, રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા. ત્યારબાદ જોઈએ એના પછીનો પ્રશ્ન 7. ઘર્ષણ આપણા વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી છે? તો ચાલવા માટે, લખવા માટે, બોર્ડ પર લખવા માટે, વાહન ચલાવવા માટે, બરોબર, વગેરે જગ્યાએ ઉપયોગી છે. ત્યારબાદ છે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો. તો માણસો ધ્વનિ પ્રદૂષણથી ચીડિયાપણું, આક્રમકતા, હાઈ બીપી, સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. તેનાથી લાંબા સમય અનિદ્રા અને અન્ય હાનિકારક પ્રભાવ પણ જોવા મળે છે. આવી ગંભીર સમસ્યાઓમાં યાદશક્તિ ગુમાવી, માનસિક તાણ, સ્મૃતિ ભ્રમનો સમાવેશ થાય છે અને માણસને થતી આ સમસ્યાઓ સિવાય જીવજંતુઓને પણ ધ્વનિ પ્રદૂષણ પ્રભાવિત કરે છે. વિદ્યુત ઉપકરણોના કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં, બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું, પાણીવાળા હાથે સ્વિચને અટકીશું નહીં, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખશું, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું, ખાદ્ય પદાર્થના સંગ્રહમાં ડબ્બા પર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કેમ કરવામાં આવે છે? તો ટીન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે, તેથી જો લોખંડના ડબ્બા ઉપર ટીનનું આવરણ ચડાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ સીધે સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી, પરિણામે તે ખાદ્ય પદાર્થ બગાડવાથી બચી જાય છે. તેથી ખાદ્ય પદાર્થનો સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બા ઉપર ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. પ્રશ્ન 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારે કોઈ એક વસ્તુનું નિર્માણ કરવાનું છે, રમકડાનો ટેલિફોન, તો આ રીતે આકૃતિ દોરવાની છે. આ એના પ્રવૃત્તિના
સ્ટેપ છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પછી બીજું છે એક તારો, એક તારાનું આ ચિત્ર છે, પાઠ્યપુસ્તકમાંથી લીધેલું છે, તેની પ્રવૃત્તિ, એનું અવલોકન. પછી છે ત્રીજું જલ તરંગ, તો જલ તરંગની આકૃતિ આ રીતે દોરીશું, આ તેના પ્રવૃત્તિના સ્ટેપ છે. બરોબર, કોઈ પણ એક જ તમારે લખવાનું છે. કાગળની સિસોટી, એની આકૃતિ સિસોટી કેમ બનાવી આ તેના સ્ટેપ છે, અવલોકન અને નિર્ણય. અને છેલ્લું સાદો વિદ્યુત ટેસ્ટર, તો એની આકૃતિ છે અને તેમાં કઈ કઈ વસ્તુ જોશે એ પણ લખવાનું. પછી પદ્ધતિ, બરોબર. આ રીતે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની ઓરિજિનલ એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. પ્લેલિસ્ટમાં તમને ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષાના પેપરોની પ્લેલિસ્ટ આપેલી છે.